હર્ની લેક ઝોન દુર્ઘટનાના મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓને સાથે રાખીને શહેરના પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી શાળાના મેનેજમેન્ટ સહિત દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હર્ની બોટ દુર્ઘટનાની તપાસ માટે SIT ની રચના કરવા અને કોટિયા પ્રોજેક્ટ નામની બોટ એજન્સીના ભાગીદાર અને અધિકારીઓ સામે IPC ની સંબંધિત જોગવાઈ હેઠળ FIR દાખલ કરવા માટે વડોદરા પોલીસે લીધેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી. જોકે આ દુઃખદ ઘટનામાં જેમાં બહાર 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા તેના 15 દિવસ પછી પણ શાળાના સત્તાવાળો અથવા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કોઈ ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો નથી કે તેમની સામે અન્ય કોઈ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી નથી. શાળા અને પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે જ 12 બાળકો સહિત 14 લોકોના મૃત્યુ માટે જવાબદાર ગણવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓ સાથે રાખીને શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટ અને પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હર્નીમાં જો બોટ ટ્રેજેડીનો આવિષ્કાર આજ 15 દિન હુઆ, 15 દિનમાં વડોદરા પોલીસ કી તરફ સે SIT ભી ફોર્મ હુઆ, ઇન્ક્વાયરી કમિશન ભી પૂરા હુઆ ઓર 5 દિન કા જો જ્યાદા ટાઈમ માંગા વો ભી પૂરા હુઆ. इन्वेस्टिगेशन के दौरान बोट एजेंसी कोटिया प्रोजेक्ट्स के ऊपर जितने भी पार्टनर्स हैं उनके ऊपर FIR करने में आया और गुना 308 और 114 मुताबिक गुना भी दाखिल किया. तो इस कार्रवाई को हम अप्रिशिएट कर रहे हैं, लेकिन बाकी गुनेगार जो हैं जैसे कि स्कूल मैनेजमेंट है, स्कूल के अधिकारी हैं और VMC के ऑफिशियल्स जो जिम्मेदार हैं, उनका एक भी खिलाफ कोई कार्रवाई नहीं किया या कोई FIR दर्ज करने में नहीं आया.